નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ કાર્યક્રમ રક્ષાબંધન સ્પેશિયલમાં. દર્શક મિત્રો, આમ તો કહેવાય કે આ ભાઈ બહેનનો એટલો સરસ પવિત્ર તહેવાર છે અને હર હંમેશ તમામ ભાઈ બહેનો આ દિવસે ઉજવણી કરતા હોય છે. પરંતુ આ દુનિયામાં અલગ અલગ પ્રકારના માણસ હોય છે, જીવન અલગ અલગ સ્તર પર જઈને અલગ અલગ રીતે બદલાતું હોય છે અને એવા સમયમાં ઘણા બધા પડકારો પણ આપણે જોતા હોય છે અને એવા સમય સાચા અર્થમાં જે કોઈની રક્ષા કરે છે એ હોય છે ભાઈ બહેનની અને બહેન ભાઈની, અને એટલા જ માટે આ તહેવારને અલગ રીતે ઉજવવામાં આવતો હોય છે. પરંતુ કહેવાય છે કે પડકારોની જે પ્રકારે મેં આપને વાત કરી, ઘણા પડકારો એવા હોય છે કે જ્યારે ઉંમર વધી જાય ત્યારે સહન નથી થતા હોતા અને વડીલો સાથે પણ અનેકો ઘટનાઓ એવા પ્રકારની બનતી હોય છે અને એટલા જ માટે એમના પડકારોને જાણવા માટે, એમની પરિસ્થિતિને સમજવા માટે, એમની વિશેષ યાદોને વળગવા માટે અને એમના માટે એમની યાદોથી પ્રેરણા લેવા માટે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી ટીમ આવી પહોંચી છે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં. અનેક વડીલો મારી આસપાસ જોડાયેલા છે, તેમની પાસેથી જાણીશું, તેમની પાસેથી સમજીશું કે તેમને રક્ષાબંધનને કેવી રીતે ઉજવી છે, શું છે તેમની વિશેષ યાદો અને રક્ષાબંધનને તેઓ કેવી રીતે જોઈ રહ્યા છે. અનેક વડીલો આપણી સાથે જોડાઈ ગયા છે, આપણે તમામ પાસેથી નવી નવી વસ્તુઓ જાણીશું, સમજીશું અને તહેવારની શું મહત્વતા છે તેમના જીવનમાં એ પણ જાણીશું. નમસ્કાર, સ્વાગત છે બેન આપનું. શું નામ છે આપનું? નીરુબેન. નીરુબેન, કેમ છો તમે? મજામાં. નીરુબેન, કેટલા સમયથી આપ અહીંયા રહો છો? 3 મહિનાથી. ઓકે, મને કહેશો કે આપના જીવનમાં રક્ષાબંધનનું શું મહત્વ છે? રક્ષાબંધનનું મહત્વ છે ભાઈ બહેનનો પ્રેમ. બેન પોતાના ભાઈને રાખડી બાંધે અને આશીર્વાદ આપે ભાઈને, અને ભાઈને જે એની એન જેના ઘરમાં જે હોય એ પ્રમાણે બેનને સાચવો. કોઈ ખાસ યાદો આપની રક્ષાબંધનને લઈને? હા, હું 30 વર્ષ થયા મારી મોટી બેબીને પરણાવીને, ત્યારે મારો ભાઈ થોડું ઘણું લાવ્યો હતો અને પછી એને મારા નામે મકાન મારા બાપનું વેચી માર્યું તો મને ખોટું લાગ્યું અને મારી માને રાખી નહીં એટલે હું જતી નથી. 30 વર્ષ સુધી મારા ભાઈએ મને ના બોલાવી, આ 2 વર્ષથી બોલાવી પણ હજુ નથી કીધું રાખડી બાંધવા આવજો, રાખડી બાંધવા તમે આવજો બેન, હજુ નથી બોલ્યા. નાનું ભાઈ 2 વર્ષથી બોલાવે છે તો જઉં છું, અને મોટા ભાઈને છોકરાને હગું કરાયું, મારા માણસે જોડે રહીને પહેણાયો પણ નથી, હજુ નથી અમારી જોડે સારી રીતે બોલતો. પરિવારમાં કોઈએ કોશિશ કરી તમને મનાવવાની, સમજાવવાની, તમારા સુધી પહોંચાડવાની? એટલે અમે નતા બોલતા તો એમના આજુબાજુ વાળાએ હગાવલા કોકે કીધું છે કે તમારી બહેનના લગ્નમાં બોલાવવા પડે, એટલે એનો છોકરો પહેણાયો ને દુનિયાને બતાવવું પડે કે બેન તો જોઈએ, એટલે અમને લગ્નમાં બેનને બનેને બોલાયા. એના બને મારા માણસે જોડે રહીને સગું કરાવી, એનું હજુ 2 છોકરા એના કુંવારા છે, હવે કોણ હગું કરાવી ડોવા જતા રહ્યા. તમને એવું થાય છે કે તમે તમને મળો અથવા એ લોકો આવે એની રાહ જોઈ હોય? ક્યારે પણ નથી આવતા. કોઈ દિવસ માર ઘેર ડોહા મરી ગયા તારા આવ્યા, તાજે 1.25 વર્ષ થઈ ગયું માર ઘેર નથી આવતા. હું જઈએ 2-3 વખત પણ કઈ આપણે પ્રેમ ભાવ ના જોઈએ તો એમ થાય કે ચલો જઈએ આપણે. આ વડીલ છે અને જેમની વેદના આપણે સૌ સમજી શકીએ છીએ અને અત્યારે આપણે બસ ખાલી પ્રાર્થના એટલી કરી શકીએ કે દાદીમાને જે કોઈ ઈચ્છા હોય તે પૂર્ણ થાય, તેમના ભાઈઓને પાછા મળે અને તેમના તમામ દુઃખ દૂર થાય. બાબા એમ કહું, બાબો મજૂરી કરીને એને પપ્પાને 26 વર્ષના હતા ને લખવા પડી ગયો હતો, પછી 30 વર્ષના થયા ને તારે અટક આવી ગયો હતી, 35 વર્ષની મોટી બેબી 3-4 વર્ષે રોડી નાઈ તો અટક આવી ગયો. પછી એ તો કામે જતા નતા, મેં મજૂરી કરીને છોકરો મોટો કર્યો પણ હજુ એને જરાય મા પ્રત્યે પ્રેમ નથી કે નથી બહેનો પ્રત્યે પ્રેમ નથી બોલાવતો. અહીંયા આવે 3 મહિના ત્યાં નથી આવ્યો, જોવાય કે ફોન કરીને સમાચાર નથી પૂછ્યા, નથી મારી છોકરીઓને બોલાવ્યો. હજુ છોકરીને કીધું તમે રાખડી બાંધવા આપજો. છોકરીઓને મકાન બદલ્યું 3.5 મહિના ત્યાં મકાન ફેવરાવા ગયો અને મકાન ફેવરાઈને કે હું નાસ્તો તમને કરાવું રાંધી પણ નાસ્તો ના કરાવીને કે ભૂખીને તરસી 2-3 બહેનોને પાછી કાઢી, ભૂખીને તરસી મકાન બદલાઈ સામાન ગોઠવાઈ તો હજુ સુધી બહેનોને નહીં કીધું તમે રાખડી બાંધવા આવજો. બિલકુલ, એટલે એક બાજુથી જ્યારે આપણે રક્ષાબંધનની જ્યારે વાત કરી રહ્યા છીએ અને જે અહીંના લોકોની આપણે સ્થિતિ સમજી રહ્યા છીએ ત્યારે સાચા અર્થમાં ઘણા પ્રશ્નો થાય છે કે શું ખરેખર આપણે
એ ભારતમાં રહીએ છીએ કે જ્યાં સંસ્કૃતિને મહત્ત્વ આપવામાં આવે છે, સંસ્કારોને મહત્ત્વ આપવામાં આવે છે, લાગણી પ્રધાન દેશ કહે છે, ત્યારે શું આ છે આપણી ઓળખ, શું આ છે આપણી લાગણી? ઘણા વડીલો બીજા અમારી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું, વાત કરીશું, તેમની વેદનાઓને સમજીશું, તેમની રક્ષાબંધનની ઉજવણીને આપણે જાણવાની સમજવાની કોશિશ કરીશું. નમસ્કાર, સ્વાગત છે આપનું. શું નામ છે બેન આપનું? મારું નામ સંયુક્તા પંડ્યા. સંયુક્તા બેન, કેટલા સમયથી આપ અહીંયા રહો છો? હું જીવન સંધ્યામાં 22 વર્ષથી રહું છું. 22 વર્ષથી રહો છો. રક્ષાબંધનને લઈને આપણા જીવનની કોઈ ખાસ પળ જે આજે યાદ કરતા હો આપ? હવે 22 વર્ષથી રહું છું એટલે અમે તો અહીંયા આગળ એક પરિવાર થઈ ગયા. અમે લગભગ 80 કાકા માજીઓ છીએ એટલે અમને તો અહીંયા આગળ ઓફિસમાં અમને અહીંયા આગળ અમારે ટ્રસ્ટી કહે કે તમે જ ભાઈ બહેન છો અહીંયા આગળ, તમારા ભાઈ બહેન તો તમે પરિવાર છોડો એટલે છે જ નહીં, એટલે આ ભાઈ બહેન તમારે, એટલે અમે રક્ષાબંધન તહેવાર ઉજવીએ છીએ. એકબીજા કાકાને રાખડી બાંધી, એમને એકબીજા શુભાશીષ આપીએ, કારણ કે દુઃખ સુખ વખતે તો એ જ કામ લાગવાના છે. કેટલા ભાઈ બહેન છે આપણે? મારે એક જ ભાઈ હતા પણ એ એક્સપાયર થઈ ગયા છે અને ભત્રીયાઓ છે મારા. એટલે ખાસ યાદો છે આપની એમની સાથે? એટલે ભાઈની સાથે તો એક અમે બે ભાઈ બહેન હતા, હું સૌથી નાની, એક નાક ભાઈ હતા મારા. એટલે જ્યારે અહીંયા આગળ રક્ષાબંધન તહેવાર આવે ત્યારે હું ભાઈને મળવા જઉં, ત્યાં આગળ રાખડી બાંધતી અમે, એને એ મને મૂકવી નહોતી, ગમતું નહોતું કે મારી બહેનને હું ત્યાં આગળ મૂકું. પણ ઘરના સંજોગો હતા તે મારી ભાભીને કેમ થયું કે હવે એ ઘરમાં રહે એના કરતાં આશ્રમ, અને આશ્રમ જાણીતો હતો, અમારા ઘર સામે જતો વીરબાળા બહેન હતા અમારા જાણીતા, એટલે આશ્રમમાં મને આવી ગઈ છું. એટલે પણ શું કારણ છતાં પણ જાણવું છે, કારણ કે આપ જે રીતે કહી રહ્યા છો, આજે તમે જુઓ કોઈ દીકરો કુંવારો હોય એના કોઈ ઘરડાઘરમાં કોઈ કુંવારા દીકરાને મા બાપ આવ્યા છે? એટલે દીકરો પડ્યા પછી જ આ પ્રશ્ન ઊભા થાય છે. એટલે તે વખત અમે આ દીકરીઓને કહીએ છીએ કે તમે જેટલું ભણો છો પણ એ જે સંસ્કાર હોવા જોઈએ ને એ તમારા સાથે, કારણ કે ધીસ ઇઝ આ પ્રેક્ટિકલ, આપણે ભણવાનું થિયર અને પ્રેક્ટિકલ આવે છે ને, ધીસ ઇઝ અ પ્રેક્ટિકલ વર્ક. એટલે દીકરીઓ જ્યાં જન્મે ને ત્યાંથી ભગવાન ચાર મા બાપ આપેલા જ છે અને બે કુટુંબને એને એ કરવાનો છે. તો હવે એ દીકરીઓ આજે ભણવા ગણવામાં આ ભૂલી ગયા છે, કારણ કે નાવ વી આર ગોઈંગ ટુ વેસ્ટર્ન કન્ટ્રી, નાવ વી આર ઇન્ડિયન પીપલ, લવ ફિલિંગ્સ એન્ડ સેલ્ફ રિસ્પેક્ટ આપણામાં એવું છે. એટલે લાગણી અત્યારે જતી રહી છે, એટલે આ દીકરીઓ આવે છે પછી જ આ પ્રશ્ન ઊભો થયા. મારે કોઈ પ્રશ્ન નહોતો પણ મારા દીકરાને લગ્ન કર્યા પછી જ આ પ્રશ્ન ઊભો થયો, એટલે હું અહીંયા આવી છું. કંઈ દુઃખ નથી, અહીંયા આગળ અમે બહુ સરસ રીતે રહીએ છીએ, એટલે ઘર યાદ આવે અને ભાઈ તો છે નહીં એટલે આ બધા અમારા ભાઈઓ જ છે અહીંયા આગળ, સુખ દુઃખનો કામ લાગે અડધી રાતે પણ ઊભા રહીને આપણે મદદ કરતા હોય છે. એટલે મને અમારા આશ્રમ એટલો સરસ છે, 6000 જમીનમાં આજે 2 વધારામાં આજે 180 આનંદથી રહીએ છીએ. 5-star હોટેલ જેવું છે, બધા ટ્રસ્ટીઓ બધા સારી રીતે રાખે છે. તો આપે જોયું કે જે પ્રકારે દાદીમાએ આપણને વાત કરી કે દીકરાઓનો પ્રશ્ન નથી હોતો, જ્યારે તે પરણી જાય છે એટલે જે વહુ આવે છે તે મુખ્યત્વે કારણભૂત હોય છે. તો મોટે ભાગે શું કામ દીકરાઓને બ્લેમ કરવામાં આવે છે? માત્ર એટલું જ નહીં, દીકરા અને દીકરીઓ વચ્ચે આપણે ઘણા તફાવતો જોતા હોય છે ત્યારે સાચા અર્થમાં કોઈ એક વ્યક્તિ જવાબદાર નથી હોતું, ઘણા બધા લોકો અથવા ઘણી બધી પરિસ્થિતિ અહીંયા જવાબદાર હોય છે. પરંતુ છતાં પણ ગમે તેવી વિકટ સ્થિતિમાં આ વિચાર જ કેવી રીતે આવે કે તેમને આપણાથી દૂર કરીએ, એક બહુ મોટી દુઃખની વાત છે. ઘણા બધા દાદાઓ પણ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર દાદા, શું નામ છે આપનું? મારું નામ ભરત દવે. ભરતભાઈ, શું ખાસ કહેશો રક્ષાબંધનને લઈને આપની ઉજવણી કોઈ યાદ હોય આપને? ખાસ ઉજવણીમાં એક આ ભાઈ બહેનનો એક પવિત્ર તહેવારનો તહેવાર છે, એમાં પ્રેમની એક વ્યાખ્યા છે. આજે ભાઈ બહેન એકબીજાના પ્રેમથી એ દિવસે યાદ કરે, આમ તો 24 કલાક કાયમ યાદ કરતા હોય, પણ દરેક ભાઈની એ વખતે ફરજ આવે છે રક્ષાબંધનના દિવસે કે એની બહેન જો સાસરે હોય તો સાસરે જઈને રાખડી બાંધવા જવું પડે, અથવા જો આવી શકે એમ હોય તો એ તમારે ઘેર બોલાવવી જોઈએ ને એને જોડે રક્ષાબંધનનો તહેવાર સેલિબ્રેશન કરવો જોઈએ ને કામ કે ઉજવવું જોઈએ. મારા જીવનની જો તમે મને પૂછો દુઃખદ ઘટના, તો મારે અમારે 12 ભાઈઓ છે કાકા બાપાના કહીને, અમારે 12 ભાઈઓ વચ્ચે એક જ બહેન છે જે મારી સગી બહેન છે, એ જન્મથી અપાવિત છે, ને જેને કારણે જ્યારે પણ રક્ષાબંધન આવે છે ત્યારે અમે 12 ભાઈઓ ભલે સુખદ પ્રસંગ છે તે છે કે અમારા જીવનમાં કે અમારા માટે દુઃખદ પ્રસંગ થાય છે, કારણ કે આજે મારી બહેન છે અમારા 12 ભાઈઓ વચ્ચે એ અપાજિત છે, એ કોઈ જગ્યાએ ઊભી નથી શકતી, થઈ શકતી, કોઈ કાર્ય કરી શકતી નથી, એનું અમારે બધું કરવું પડે છે. એ જ્યારે આ તહેવાર આવે કે દરેકની આંખમાં એ જ આરસુ આવે છે કે દરેક ભાઈ બહેનની પોતાની બહેનના સાસરે જાય ને રક્ષાબંધાવન કરે, અથવા કે બહેનને ઘેર બોલાવે ને આનંદ થયો છે, જ્યારે અમારા દુઃખદ પ્રશ્ન એ ઊભો થાય છે ને જેને અમે રક્ષાબંધન ઉજવીએ છીએ. ભલે મનથી આનંદ કહીએ છીએ પણ અમારું દિલ તો ઘડતું હોય છે. પરંતુ હું અહીં ગઈડાગરમાં જ્યારે આવ્યો, મારે 8 વર્ષ થયા, 8 વર્ષથી હું આ એક જ અનુભવ કરું છું ને એનો નિઘેરો છું. મેં મારે ઘેર એક જ બહેન હતી પણ અહીં જીવન સંધ્યામાં 85 માજીઓ છે, જે 85 મારી બહેનો છે. પણ એ રક્ષાબંધનના દિવસે તમે આવો તો મારો હાથ જુઓ
તો મિનિમમ 20-25 ગાખડીઓ બાંધેલી હોય છે. બિલકુલ બિલકુલ. એટલે હવે એ લોકો આ ઉજવણી શરૂ પણ કરવાના છે. ઘણા બધા વડીલો છે ત્યારે બીજા એક દાદા જોડાયા. કેમ છો દાદા, કેવું છે? શું નામ છે દાદા આપનું? મારું નામ રસિકભાઈ શાહ. રસિકભાઈ, રક્ષાબંધનની ઉજવણીને લઈને કંઈ કહેશો અમને? ઉજવણીમાં હું અહીં 12 વર્ષથી છું જીવન સંધ્યામાં, અને દર સાલ આ સારી રીતે ઉજવણી થાય છે રક્ષાબંધનની. અને મારા બેન હોત ને તો 5 બહેન હતો મારે, અત્યારે હાલમાં એકે બેન નથી, પણ ભાણીઓ સુખી છે બધી. હજી ભાણીઓ સુખી છે, એ રાખડીઓ ભાણીઓ બેનની જગ્યાએ ભાણીઓ આવીને આપી જાય. ભાણા બે હતા, એક ભાણો મરી ગયો. કોઈ રક્ષાબંધનની કોઈ ખાસ ઉજવણી યાદ આવે આજે એ લોકો આવે કેવું કંઈ? ઉજવણી તો બહુ સારી રીતે થાય છે ઉજવણી રક્ષાબંધનની. અને આ ડિમ્પલ આવ્યા છે તાના, બહુ સારું બધા બધી પ્રોગ્રામને બી હારા કરે છે. હજી ભલે મને 94 વર્ષ છે અત્યારે, પણ હજી ગરબા રમીએ છીએ, ગરબા. પછી આ રમત ગમતમાં ભાગ લઈએ છીએ, સંગીત ખુરશી, આંધ્રો ગોળીબાર. બિલકુલ, સાચા અર્થમાં કહી શકાય કે જીવનને માણવાની પૂરી કોશિશ અહીંયા થાય છે. જે પ્રકારે આપણે જોયું કે ચેલેન્જીસ ઘણી બધી છે, પરંતુ છતાં પણ હાજી કે મારા વાઈફ મરી ગયા પછી મને અહીં જીવવાનું મન જ નહોતું થયું. પણ મારા ભાણિયાને લાગવા ગઈ હતી. મને કહે મામા જવું છે ગૈરાઘરમાં, મેં કીધું મારે નથી જવું. પછી મેં ફોન કરીને કીધું એને, મેં કીધું તું કર હવે, હું બેંકમાં છે મારો ભાણિયો. બિલકુલ. એટલે કોશિશ બધી થતી હોય છે કે વડીલોને સાચવે, પણ છતાં પણ ક્યાં હજી પાછા પડે છે આપણા યુવાનો નથી સમજાતું. દાદી કેમ છો તમે, શું નામ છે આપનું? ગીતાબેન બારોટ. ગીતાબેન કેટલા સમયથી અહીંયા છો? 10 વર્ષથી. ગીતાબેન, રક્ષાબંધનમાં પહેલાં તો એ કહેશો કેટલા ભાઈ બહેન છે આપણે? અમારા 4 ભાઈ બહેન છે બધા, પણ આ બધા અમારા લગ્ન પછીના નાના નાના ભાઈઓ હતા ને, એટલે અમે બહુ એ નથી કર્યું. ભાઈઓ હવે અહીંયા આવે છે અમારે. તો ભાઈઓ દર રક્ષાબંધન આવે છે? હા, દર રક્ષાબંધન. એક ભાઈ મારો અહીં રહે છે, એ આવે છે, બીજા ગામડે છે, એ નથી આવ્યું. કોઈ મીઠી યાદ છે અમારી સાથે શેર કરવા માંગો? હા, કોઈ એવી ખાસ પળો જે તમને ખૂબ યાદ આવતી હોય? યાદ તો આવે ને, પણ રોવું આવી જાય એટલે પછી. યાદ તો આવે, ભાઈ બહેન તો યાદ આવે ને, સાથે રહેલા હોય એટલે પછી. ભાઈઓ સાચવે છે? સરસ રીતે સાચવે છે. ભાઈ આવે છે, ભાભી આવે છે મારી, એનો વસ્તાર લઈને બધા આવે છે. શું ક્યારે એવું ના કીધું કે ચલો અમારી સાથે લઈ જાય છે ઘેર, પણ અમે નથી જતા જલ્દી. શું? કારણ કે અહીં અમને ગમી ગયું છે, એટલે ભાઈને ઘેર જઈએ, અઠવાડિયું રહી આવીએ, આનંદ કરી આવીએ. ભાઈ છે, ભાઈના વસ્તાર છે, બધાને જોડે આનંદથી રહી આવીએ. પછી અહીંયા આવતા રહીએ. મારો ભાઈ અહીં દર વખતે આવે છે, બધાને લઈને રક્ષાબંધન કરવા હતા અહીંયા આવે, કારણ કે અહીંયા અમારા આટલા બધા ભાઈ બહેન છે. પછી પેગડી અમારાથી ઘેર ના જવાય. એટલે આ આંસુ, આ જવાબમાં ઘણી બધી લાગણીઓ છુપાયેલી છે. આપ જોઈ શકો છો, કોઈ પણ હિસાબે લોકો કહી નથી રહ્યા, પરંતુ ક્યાંક વાત એવી પણ છે કે એમને તકલીફ ના પડે એ પણ એક ભાવના છે, અને એ ભાવના ઘણું બધું કહી જાય છે. દાદા દાદી આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર દાદા, શું નામ છે આપનું? દુષ્યંતભાઈ. દુષ્યંતભાઈ, કેટલા વખતથી છો આપ અહીંયા? 2 વર્ષથી. 2 વર્ષથી છો. કેટલા ભાઈ બહેન છે આપણે? મારે 3 ભાઈ અને 1 બહેન. એ બહેન સાથેની કોઈ ખાસ પળ અમારી જોડે શેર કરશો? કોઈ એવી કોઈ ખરાબ પળ અમારે સાથે થઈ રહી નથી. પ્રેમથી જ અમને આવે છે, દર સાલ રાખડી બાંધી જાય છે. અત્યારે લગ્ન કર્યા છે, પાટણ રહે છે, પાટણથી બી રાખડી મોકલી આપે છે ભાઈ કુરિયર. બેન પ્રેમથી અમને રાખડી બાંધે છે, રાખડી બાંધે છે. પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક કોશિશ કરે છે કે તે લોકો પાછા તેમની સાથે જાય ને નાનપણમાં જે રીતે ઉજવતા હતા એ રીતે ઉજવે. નમસ્કાર ભાઈ, શું નામ છે આપનું? મારું નામ નીતિન બિગાદી. નીતિનભાઈ, કેટલા ભાઈ બહેન છે આપને? મારા 2 ભાઈઓ 2 બહેનો. ઓકે, બહેનો સાથેની કોઈ ખાસ પળો જે અમારી સાથે શેર કરશો? બહેનો સાથે બધો સારો વ્યવહાર, કોઈ જાતનો એવો કોઈ અણ બનાવ નથી કોઈ જાતનો. પણ એક વસ્તુ છે કે અહીંયા આવવું પડે ત્યારે કંઈક ને કંઈક ઘટના બની હોય. બિલકુલ, કુદરતી ઘરમાં ઘરના બે માણસો જોડે, અંગત વ્યક્તિઓ જોડે, તો જ માણસ અહીંયા આવવું પડે. બિલકુલ, બાકી એમ કોઈ માણસ રાજી ખુશી અહીંયા આવે નહીં. બરોબર, તો હું ચાહીશ આપની કોઈ એવી વેદના અથવા લાગણી છે ક્યાંક ને ક્યાંક, હું નહીં બચાવી શકું તમને, કારણ કે અમારા એને 50 દિવસ થયા છે. હું બોલું એમ, પણ મને એક અહીંનો અનુભવ કહું તમને કે મને અહીંયા પછી એવું લાગે છે કે અહીંના જે ટ્રસ્ટીગણ છે
એ લોકો જે અહીંયા રહેનારા જેટલા બી સભ્યો છે ગાડા ઘરની અંદર, એ લોકોનું બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખે છે, સારી રીતે રાખે છે, સારી રીતે જમાડે છે. માણસને જોવે બે દિવસમાં શું, બે ટાઈમ જમવાનું, એક ટાઈમ ચા નાસ્તો, રાઈટ? તો એ વસ્તુ આ લોકો બહુ સારી રીતે પ્રોવાઈડ કરે છે. અને એક વસ્તુ છે, ચા એક વખત જોવે માણસને દિવસમાં, આ લોકો બે વખત ચા આપે છે અને જોડે દૂધ બી આપે છે રાત્રે જમવામાં. ટૂંકમાં અહીંયા જે રીતે રહેણી કરણી છે એને લઈને ઘણા લોકોને વાંધો નથી, ખૂબ સારી વાત છે. પરંતુ આ તમામની વચ્ચે જે રક્ષાબંધનની ઉજવણી, જેમાં ખાસ બહેન માટે ભાઈ અને ભાઈ માટે બહેન, એનાથી વધારે કશું નથી હોતું. ત્યારે ઘણા લોકો એવા પણ છે કે જે ક્યાંક ને ક્યાંક ઈચ્છી રહ્યા છે કે કદાચ એમનો ભાઈ આવે, કદાચ એમના કોઈ બહેન આવે અને તેમને મળી લે. બેન નમસ્કાર, શું નામ છે આપનું? ઇન્દુબેન. ઇન્દુબેન, રક્ષાબંધનની ઉજવણીને લઈને શું કહેશો આપ ખાસ? મારે એક ભાઈ હતો, નેનપુર રહેતા હતા, બિલી ચડાવવા ગયો અને અટકાયો, તન તો ખલાસ થઈ ગયો. ભાઈ નથી મારો, ભાઈ સાથેની કોઈ ખાસ પળ? અતો તાર જોડે રહેતા તો બહુ વર્ષો થઈ ગયા. કોઈ એવી ખાસ વાતો જે તમારા બે વચ્ચે થઈ હોય જે બહુ યાદ આવતી હોય આપને? જ્યારે હું વિધવા થઈ ત્યારે અમદાવાદમાં રહેતી હતી, ભાડે રહેતી હતી. તે કે બેન તું યાર મારી જોડે રહેવા, મને લઈ ગયો અને અમે રહ્યા બધા જોડે લગભગ 15-20 વર્ષ રહ્યા. પણ એને આવું થયું એટલે મારું મન ઊંચું થઈ ગયું. પછી અમને અમદાવાદમાં આવતા, મારો પોતાનો છોકરો એક હતો એ મરી ગયો. છોકરાને છોકરા છે, બે ભાઈ નથી. તમને લાગે છે આજે ભાઈ હોત તો સ્થિતિ કંઈક અલગ હોત? નથી એટલે શું કરી. આજ બતાવે છે કે એક ભાઈનું હોવું સાચા અર્થમાં બહેનની રક્ષા કરવાની જે વાત છે તેમના શબ્દોમાં હતી, અને કદાચ એ હોત તો તેઓ અહીંયા ના હોત, તેમની સાથે રહેતા હોત. બીજા એક વડીલ આપણી સાથે જોડાયા છે. નમસ્કાર બેન, સ્વાગત છે આપનું. શું નામ છે આપનું? મણીબેન. મણીબેન, કેટલા સમયથી આપ છો? હું આવડતથી 15 દિવસથી છું. પરિવારમાં ભાઈ બહેન? ભાઈ, એક ભાઈ છે. એક ભાઈ. શું કહે છે? ભાઈ જોડે કઈ વાતચીત થાય છે? ભાઈ જોડે અમારે પપ્પા ઓફ થઈ ગયા પછી અમારું થોડું સમાધાન થયું લગભગ 30-35 વર્ષથી, એટલે હું રાખડી નથી બાંધતી. શું વાંધો શું હતો? બસ થોડું ઘણું થાય તો યાદ આવે આવા સમયમાં. બહુ રડવું જ આવે. હું એટલું જ કહું છું, જો રક્ષાબંધનમાં ભાઈ હોય તો બેન રાખડીમાં ના હોય બિલકુલ. એટલે કોઈ ને કોઈ રીતે અંતરાત્મા એટલું જ કહે છે કે બસ બધા જોડે થઈ જાય ફરી એકવાર, ભાઈઓ અને બહેનો. એટલા માટે નહીં કારણ કે રક્ષાબંધનનો દિવસ આજે, પરંતુ એટલા માટે કારણ કે સાચા અર્થમાં લાખો લાગણીઓના પ્રસંગો તેમની સાથે જોડાયેલા છે, લાખો યાદો જોડાયેલી છે, અને લાખો યાદોમાં ક્યાંક ને ક્યાંક એક પૂતિકાપણું છે, સંવેદનશીલતા છે, અને એને મોટા પ્રમાણમાં તમામ લોકો મિસ કરી રહ્યા છે. ઘણા વડીલ દાદા દાદીઓ આપણી સાથે જોડાયા છે, તેમની પાસે તેમના પ્રસંગો પણ આપણે જાણીએ. નમસ્કાર બેન, શું નામ છે આપનું? મારું નામ સુધા શાહ છે. બીએડ છું અને આવી રીતે હું એક, આપણો ભારતીય દેશ એકદમ ધર્મપ્રિય દેશ છે અને આ ભાઈ બહેનનો સંબંધ એકદમ પ્રેમનો સંબંધ છે. પહેલાં રાખડીનું મહત્ત્વ એ હતું કે ભાઈ બહેનના એક તાંતણે જે રેશમના ગોટા હતા, હવે તો એના બી કેટલા બધા ભાવ થઈ ગયા છે. ત્યારે કોઈ ચાંદીની બાંધે, કોઈ એના બી 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા જેવી જેવી રાખડી. એટલે જેમ જેમ દિવસો બદલાય છે તેમ તેમ આપણો ભારત દેશ બધી જાત જાતની એ પ્રણાલિકા જાહેર કરે છે કે પહેલાં જે પ્રેમનો જે સંબંધ હતો એટલે રેશમી તાંતણાથી રાખડી બાંધતા હતા, ત્યારે અત્યારે હવે તમે 10 રૂપિયાથી માંડીને 50-100 રૂપિયાની રાખડી અને ઘણા તો વળી ચાંદીની બી રાખડી બાંધે છે. એટલે પૈસા વધારે અથવા ચાંદી અથવા સોના એડ કરવાથી પ્રેમ કે લાગણીમાં કોઈ તફાવત જોવા મળે? હા, એટલે અત્યારે શું, પહેલાં જે ભાઈ બહેનનો જે પ્રેમ હતો, હા, અને જે પ્રેમ વધારે પડતો લાગતો હતો અને એ પ્રેમને એ લોકો છેક સુધી સંબંધ જાળવી રાખતા હતા, ત્યારે અત્યારે તો બસ સોનો થઈ ગયો છે કે આમ એમ કે અમે આમ ભાઈ એક દેખાવ પૂરતું થઈ ગયું છે કે અમે મારા ભાઈને એમ કે ભાઈ બહેને ચાંદીની રાખડી બાંધી, આમ એવી જાતના બધાના એ થઈ ગયા છે કે મારે એમ કે. અને પહેલાં એકદમ પ્રેમનો સંબંધ હતો, અત્યારે પ્રેમ ધીરે ધીરે ઓછો થતો જાય છે.
બિલકુલ, એટલે અહીંયા ઘણા બધા લોકો છે ખૂબ જ લાગણીમય થઈ ગયા છે, આપણે તેમની પાસે ફરી એકવાર જઈને સમજવા સાંભળવાની કોશિશ કરીએ. દાદી શું યાદ કરી રહ્યા છો આપ? બસ આ યાદ તો ઘણું આવે છે, પણ શું કરીએ, જીવનમાં એક જ ભય હતો, મારું પિયર જસણ થાય કાઠિયાવાડ, રાખડી બાંધીને જઈશું અને એમને એસપરથી 6 મહિનાથી યાદ તો આવે છે, પણ મારા ભાઈઓ છે ને એને હું જોઈને ખૂબ આનંદ કરું છું. બીજું હું કાંઈ યાદ નથી કરતી, હું મહેસાણા તાલુકામાં મારું સાસરું ભાઈ ઠેઠ ક્યાં કાઠિયાવાડ ક્યાં લંકાની લાડીને ખોકાનો વર્ષે, બસ આ રક્ષા બાંધાને આવે છે હું ખબર કાઢવા ગઈ, પણ રક્ષા બાંધીને જઈશું. અમે બે બહેનો છીએ અને આટલો ભય હતો જીવનમાં નહોતો, એટલે મારું મને આઘાત જેવું લાગ્યું છે કે આટલો ભય હતો મારે એ ના રહ્યું. જીવનમાં આવે છે દુઃખ ભય, પણ આજે આટલા બધા ભાઈઓ છે તો લાગે છે એમની કમી પૂરવાની કોશિશ કરી રહ્યા છે બધા ભેગા થઈને. આ બતાએ આ જે અમારા બાબુભાઈ, અમારા સુકેતુભાઈ અને અમારા બેન ડિમ્પલબેન, આ બધાએ ખૂબ મને આશ્વાસન આપે છે, ખૂબ આનંદથી મને રાખે. કૌશિકભાઈ અમારા 8-10 ટ્રસ્ટીઓ ખૂબ આનંદમાં રાખે છે, એટલે મને એમ કે એવું નથી લાગતું કે મારા ભાઈ નથી, પણ આ તો આ તહેવાર આવ્યો ને એટલે થોડુંક યાદી આવી ગઈ, એટલે થોડુંક એમ થયું કે હવે ભાઈ નહીં મળે. સાચી વાત છે, કારણ કે ભાઈ અને બેન એની જગ્યા કોઈ ના લઈ શકે, મિત્રો બદલાયા કરતા હોય છે, અલગ અલગ પાત્રો જીવનમાં આવતા હોય છે, પરંતુ ભાઈ બહેનની જગ્યા સાચા અર્થમાં કોઈ નથી લઈ શકતું. અને તમામના ચહેરા પર એક લાગણીનો ભાવ એટલા માટે પણ જોવા મળે છે કારણ કે અલગ અલગ યાદો તેમની સંકળાયેલી હોય છે. નમસ્કાર દાદી, શું નામ છે આપનું? અલમીરાબેન. અલમીરાબેન શું કહેશો આપ રક્ષાબંધનને લઈને? રક્ષા બધા ભાઈના ઘેર જઈએ છે, ભાઈને ભાઈ યાદ કરે. અચ્છા, હા, ક્યારે મળવા આવે છે આપને? રક્ષાબંધન આપે આટલા વર્ષો ઉજવી હશે, કોઈ ખાસ યાદો અમારી સાથે વ્યક્ત કરવા માંગશો? રક્ષાબંધન મારા ભાઈ મને બહુ જ યાદ આવે છે. મારા ભાઈ દર સાલ તહેવારના દિવસે એમને મને ભલે હું મારી તબિયત સારી ના હોય ને હું ના જઉં તો મારા ભાઈ તો આવી જ જાય, અને ગમે તે વાર તહેવારે ગમે તે બધી વખત મને હાચવે, દવા દારૂ જે કંઈ લાવવું હોય મને લઈ આવે, એટલે મારા ભાઈની યાદ મને બહુ જ આવે છે. રક્ષાબંધનના દિવસે ભલે કંઈ ના આપે તો પણ ભાઈ એટલે ભાઈ જ, એના પ્રત્યે મને બહુ જ લાગણી થાય, પણ એ કોઈ દિવસ મને ખાલી હાથે જાય નહીં, કાયમ માટે મને યાદ કરીને આવે જ. પણ ગઈ સાલ મારા ભાઈ ઓફ થઈ ગયા, પણ હવે પણ યાદ તો બહુ જ આવે છે મને, અને દુઃખી થઉં છું. બિલકુલ, એટલે ચોક્કસથી એક વાર જોઈ કે એક દાદી આપણી સાથે શેર કર્યું કે પહેલાંના જમાનામાં એક સાદો એક ગોટો અથવા એક નાની એવી રાખડી બાંધતા હતા, ધીરે ધીરે ફેશન બદલાઈ અને ત્યારબાદ મોંઘી રાખડીઓ થતી હતી. હવે એવો સમય આવી ગયો કે સોના ચાંદીની રાખડીઓ પણ આપવામાં આવે છે, પરંતુ મારી આસપાસ આજે વડીલો છે, જે દાદા દાદીઓ છે, એમના માટે એ રાખડી કેટલી મોંઘી છે અથવા કેવી રીતે ઉજવણી થાય છે એ અગત્યનું નથી. તેમને સાચા પ્રેમની, સાચી લાગણીની, સાચી હૂંફની અને માથે હાથ ફેરવે એવો એક ભય જોઈએ છે કે જે વર્ષો વર્ષથી તેમની સાથે તેમની જે યાદો વિતાવી હોય તેમને પાછી જીવંત કરવાની એમની એકમાત્ર કોશિશ રહી છે. રક્ષાબંધન ભાઈ બહેનનો તહેવાર છે, વડીલો છે અને સાચા અર્થમાં કોઈક હયાત છે નથી, છતાં પણ ખૂબ યાદ કરી રહ્યા છે. આ તમામની વચ્ચે એ જુવાનિયાઓ, એ બાળકો અને એ માતા પિતાઓ જેમના બાળકો મોટા થઈ રહ્યા છે, જેમાં ભાઈ બહેન પણ છે, એ લોકોને એ જ સાચી શીખ આપવાની જરૂર છે, એ જ સાચી સમજ આપવાની જરૂર છે કે સમય કેવો પણ હોય, કોઈ પણ મુદ્દો કેમ ના હોય, કોઈ પણ દુઃખ કેમ ના હોય, કોઈ પણ રીતે ઈગો ક્લેશ કેમ ના થયો હોય, પરંતુ આ બધું જ ભૂલીને સાચા અર્થમાં ભાઈ અને બહેનની એ પવિત્રતા, એ પ્રેમને, એ લાગણીને હર હંમેશ ઉજવો, રક્ષા કરો અને સાચા અર્થમાં એકબીજાનો સહારો બનો. કારણ કે અલગ અલગ પાત્રો આવતા જાય છે જીવનમાં, જતા જાય છે અને ક્યાંક ને ક્યાંક અસર કરતા રહે છે, પરંતુ જીવનમાં ભાઈ બહેન જે રીતે મોટા થયા હોય છે અને જે સમય વિતાવ્યો હોય છે એને ક્યારેય નથી ભૂલી શકાતું, અને એટલા માટે જ આ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. આશા રાખીએ કે આપના જીવનમાં કોઈ પણ દુઃખદ બનાવ ન બને અને તમામ ભાઈઓ પોતાની બહેન સાથે, તમામ બહેનો પોતાના ભાઈ સાથે હર હંમેશ રક્ષાબંધન એક સાથે મળીને ઉજવે અને
ખૂબ કોશિશ કરે કે એક પ્રેરણાદાયી ભાઈ બહેન બને, જે રીતે આ તમામ વડીલો અમારી સાથે જોડાયેલા છે, આ તમામ દાદા દાદીઓ જે આપ જોઈ શકો છો, તમામની આંખો ભાવ વિભોર થઈ ગઈ છે અને તમામની આંખોમાં એક જ લાગણી જોવા મળી રહી છે કે બસ મારી બહેન અથવા મારો ભાઈ મારી પાસે આવી જાય તો આ દિવસમાં બીજું કશું જ નથી જોઈતું. આપ સૌને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્નેહ ભાવનાથી આપને પણ ખૂબ ખૂબ આ ઉજવણીને લઈને અમે આપને કહી રહ્યા છીએ કે તો આપ પણ આ રીતે ઉજવણી કરતા રહો અને ખૂબ એન્જોય કરો, સેલિબ્રેશન કરો. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના વિશેષ કાર્યક્રમમાં આ વડીલોના આશીર્વાદથી આજે આ કાર્યક્રમની સમાપના કરીએ છીએ. પરંતુ એક જ વાત છે કે ભાઈ બહેનના પવિત્ર પ્રેમની જગ્યા આ દુનિયામાં કોઈ નથી લઈ શકતું, અને એટલા જ માટે આ આંખોમાં આ શબ્દોમાં વાતો શબ્દો કરતાં પણ લાગણીઓ વધુ જોવા મળી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું જ. નમસ્કાર.